ગ્રીસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અને આજનો બ્લોગમાં શું છે કે આજે ટગ ઓફ વોર થવાનું છે. પલ્સર કાં તો સ્પ્લેન્ડર, કાં તો મારા પપ્પાનું સ્પ્લેન્ડર, કાં તો મારું સ્પ્લેન્ડર અને વર્સિસ શાઇન. ડિસાઈડ થાય પછી ખબર પડે કે કયું ટગ ઓફ વોર થાય. હમણાં બધા ભાઈ બહેન ભેગા થશે અને પછી જાશું ખાર. કેમ કે અહીંયા કાંઈ કે એવી લોકેશન છે જ નહીં કે જ્યાં અમે ટગ ઓફ વોર કરીએ કે અહીંયા છે, પણ અત્યારે એ બધું ઓલું થઈ ગયું છે, પેક થઈ ગયું છે. અત્યારે સર્કલ બને છે ને એવું બધું ગ્રાઉન્ડ ને આ બધું જગ્યાએ તો થાય નહીં, ને આટલામાં જગ્યામાં કંઈ થાય નહીં. તો એ પ્રમાણે અત્યારે હમણાં જાશું બધા, અને હું ત્યાં રેડી થઈ ગયો છું. એટલે હમણાં બધા નીકળ્યા ફટાફટ. નેક્સ્ટ વિડીયો તમારે કેની ઉપર જોવાશે મને કહેજો કમેન્ટમાં, કાં તો પછી બુલેટનું લઈને આવીશ, બુલેટ વર્સિસ જાવા, કાં તો જોઈએ પછી આપણે એડવાન્સ કરશું જેમ બને એમ આ જ બ્લોગની ચેનલમાં. તો અને જે બી લોકો હજી તક સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા મીત ભાઈ ગાડી ચલાવે છે, બોલે અને અત્યારે જઈએ છીએ એરપોર્ટ ખારવાળા રસ્તે. તો ગાઈસ જો આ છે બધું એરપોર્ટ, અહીંયા એરપોર્ટ સાઈડ. આ ગટર છે, ગટરનો વ્યૂ શું કરવો. અહીંયા બધા ઉભા છે, એક વિનય ને એક ઋષિ આવે છે બે જણા, એટલે એને નજુ, એટલે એની વાટે અહીંયા ઉભા રહીએ છીએ અમે. જો આ બધું એરપોર્ટ ઋષિ અને વૈભવ ત્રણ જણા આવે છે, પછી આપણે અહીંથી નીકળીએ પાછા. જો આ ત્રણ જણા આવી ગયા, ત્રણ જણાની કમી હતી, હવે પૂરી થઈ ગઈ. અમારે આ તો વાત જ પૂછો, માં કોઈ ટાઈમ ટુ ટાઈમ આવે જ નહીં. જો બે જણા અહીંયા, બાકી બે જણા પાછળ. ગાઈસ અહીંયા જોવો, પબ્લિક પબ્લિક ઓફ ભાઈ. આ બધું ખાર જ છે ને, તમારે વિડીયોમાં જોયું જ હશે. આ સરોવર તો ઓલી સાઈડ છે, એ સોરી નદી છે યાર, નદી છે આમ. તો ગાઈસ જો આ લોકેશનમાં પહોંચી ગયા ખાર વાળા, એરપોર્ટ સાઈઝના એરપોર્ટ સાઈડ છે આ બધી ખાર વાળી. જો આ બધું ખાર જ કહેવાય, અને અહીં બધા અડધા ક્રિકેટ રમતા હોય, આખું મેદાન છે. હવે અત્યારે થાય છે આપણે ઓલ્ડ સ્પ્લેન્ડર વર્સિસ ઓલ્ડ શાઇન 2003 મોડલ અને 2018 મોડલ. એ ફૂલ ટાઈટ કરજો ભાઈ. તો ગાઈસ અત્યારે અહીંયા પોપટ થઈ ગયું છે, દોરી તૂટી ગઈ છે. આ નહીં હાલે કેમ કે અમારા પાસે દોરડાનો ઇંતજામ નહોતો થયો, એટલે પણ હવે અલી બે સાઈડ થી પકડી રાખશે. હવે અલી કરે છે ભાઈ, બરાબર કાક ન્યુ કરીએ છીએ. હાલો 3 2 1 ગો. ગાઈસ હજી એક ફેરી ટ્રાય કરીએ છીએ. આ તો હમણાં દોરડું આવી જશે, બધી બધું પ્લાનિંગ થઈ જશે. તો એક નવી રીતે ટ્રાય કરીએ છીએ. અલી છે ને, અલી પકડી રાખશે બે સાઈડ થી, અને પછી આ બે ગાડી સ્ટાર્ટ કરી દે અને એ રીતે ખેંચવાનો ટ્રાય કરીએ છીએ. આ તો જસ્ટ ફન, કોઈ ટ્રાય કરતા નહીં, બરાબર. હાલો કરજો. તો ગાઈસ એક ફેરી પોપટ થઈ ગયું છે, એક ફેરી દોરડું હતું, દોરડું તો જેવું નહીં પણ આમ તો દોરી જેમ જ કયો. તો એ તો આ એકદમ અચવે જેવું લીવર દીધું ત્યાં તો તૂટી ગઈ. તો અત્યારે એક ભાઈ બહેન દોરડું લેવા ગયો છે, અત્યારે ઘરે જ મેં કર્યો છે. તો એ દોરડું લઈને આવે એટલે પાછું ટગ ઓફ વોર પાછી સ્ટાર્ટ કરીએ. અને આમ જો રાતે થવાની છે, સનસેટેડ થઈ ગયું છે અત્યારે કે આજનું. બસ હવે તો ટ્રાય કરીએ, બધાની લોકો સામે રેખા બહુ રાડું નાખે છે અત્યારે, એટલે બધા એમ કહે છે કે મારે કરવું છે, મારે કરવું છે. પણ જોઈએ હવે, થોડું દોરડું લઈને આવે ને પછી સ્ટાર્ટ કરીએ પાછું. અને આજનો વ્લોગમાં એ ત્યાં બધું કાંઈક નવું છે, એટલે આ રીતે તમને આવા વ્લોગ
મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બરાબર. હવે નેક્સ્ટ ડે જોઉં, અત્યારે તો જોઈએ. અત્યારે ફાઇનલ થઈ ગયું છે સ્પ્લેન્ડર વર્સિસ, અત્યારે જે સાઇન થયું હતું ને એ અત્યારે કેન્સલ કર્યું છે. બીએ સિક્સ છે આ રીતે, પણ બીએ સિક્સ છે અને આ રીતે બીએ સિક્સ છે. તો બેનું ટગો ફોર ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ અને બેના ત્રણ રાઉન્ડ છે અને આ વચ્ચે લાઈન ગળી નાખી છે બરાબર. ત્રણ રાઉન્ડ જે એક રીતે બરાબર. એન્ડ થ્રી બોરે બસ ઓન્લી વિન છે બરાબર. હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરશું. હાલો રાઉન્ડ તો ઓન્લી જીતી ગયો છે. હવે હવે જોઈએ પાછી હવે કઈ જીતે ગાડી. હલો હલો અરે બોલ ને પડા કરો જા. બસ 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 પણ વચમાં લાઈન માં જ દો તો મેરી જ બીજો રાઉન્ડ. ભાઈ ભાઈ કે ભાઈ લાસ્ટ રાઉન્ડ ઉપડી. બે રાઉન્ડ તો ઓલરેડી જીતી ગયો છે ઓલરેડી, એટલે હવે લાસ્ટ રાઉન્ડ છે. સ્ટાર્ટ થઈ ગયા એન્ડ થ્રી ટુ વન સ્ટાર્ટ. બટાણા બોલે છે એન્ડ થર્ડ રાઉન્ડ ઇઝ વિનર અલી. બીએ 6 વોઝ દોડી લાવતો હી. હા છે અલી ની ગાડી છે. ટોપી આપો ટોપી. અને ઓલી ગાડી છે વિનય ની, તો એની કન્ડિશન દેખાડ દો બીઓ અહીંયા. આ છે અમારા વિનયભાઈ. પણ તોય તે આમ ડ્રાઈવર ઉપર મેટર કરે. એક ડ્રાઈવર ઉપર મેટર હોય બાપ, ગાડી પર મેટર ન હોય બાપ. ટ્રાય ન કરતા જેમ બને એમ. સારું હાલો, આ વિડિયો તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને હવે મળશું હવે નવા વ્લોગમાં બરાબર. અને કમેન્ટમાં કહેજો હવે કયું કમ્પિટિશન જોવે છે તો એ ટ્રાય કરશું. બુલેટ આવશે ને કાયા પૂજાય આવશે. બુલેટ વર્સી જવા ટ્રાય કરશું તમતર બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ હવે ના બોલો કયું કમ્પિટિશન જોવે તમે. આ બધું કહી જાય સાયકલ વર્સી જાવ ગાડી એલા ના વાત ના નહીં નો હાલે તોય કમ્પિટિશન. આપણે આ ખોલાવને બાપ બીએસ 4 છે. હા મારા અચ્યુ ભાઈ ની છે બીએસ 4 છે. પણ આની વર્સિસ બીએસ 6 થઈ હતી હમણાં, તો એમાં થોડુંક દોરડું તૂટી ગયું એટલે આપણે પછી બંધ કરી દીધું છે. અરે આ મારી ગાડી છે, મારી ગાડીમાં તૂટી હતું બરાબર, એટલે બંધ રાખવું પડ્યું હતું. બાકી આમાં જે જો ટાયરની કન્ડિશન જો હશે, જો આ રહ્યું જે હશે ને એ તૂટી ગયું હતું એટલે હા. એટલે પછી બીએ 6 વિચાર્યું અમે કે હવે ફાઇનલ કરીએ ડન. એટલે પછી આ રીતે અમે કોમ્પિટિશન સ્ટાર્ટ કર્યું. તમને જો અત્યારે બે બધા છોડે છે જો જો દોડું છૂટતું નથી. રલી ના દાંત કાપી છે માવા 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 નો માવર. હા હા તારો માવા નો માવર. આંજા આવો ને કમાલ છે કમાલી તો તોડી ગયો. જો આ આ છે અમારા વિનયભાઈ તો કઈ કર્યું નથી. મચરા ઉડે 150 રૂપિયા દે કા લે લે આનો મંચો આપી દો. અમારે વિનયભાઈ આ વખતે કમ્પેરિઝન ન કરે એને હું થઈ ગયું તો મને નથી ખબર. ઓ વિનયભાઈ ના કાઈ નોતી. વિનયભાઈ ને પગ તૂટી ગયો. ઓ માય ગોડ કે આવા કે આવા ગાડી મે નક્ષી એટલે એમ ન બગડી. આ મારી છે નો થાય એમ. અત્યારે હું આમાં લાવ્યો નીકળતો રોડ પર ન કરે તાવ ન કરે. કેમેરામેન છે વૈભવ એટલે એને જ બધું ઉતાર્યું છે. એમ કહું બધું તમતા બધું મળી જાય બધું મળી જાય. અલી કઈ મજા આવી? બહુ મજા આવી બાપ. હવે નેક્સ્ટ વિડીયો જોઈ લઈ કાલે તો કોમેન્ટ કરો બરાબર. કોમેન્ટ કરજો અને તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને મળશું હવે નવા વ્લોગમાં. તમને બાય બાય, ગુડ નાઇટ.